कृष्णाय वयः प्रष्टे मार्गे सर्वज्ञ करुणारस सपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे वंशवल्लभा कृष्ण गोविंद गोविंद गोपाल सुंदर श्री यमुने महारानी की श्री गिरिराज धरण की जय। नमो भगवते तस्मै श्री कृष्णायात भूत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति योयत प्रभु नंद कुमारो मै स्वामिनी वृष भानुजा कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशय। उपस्थित गुणगान प्रिय सर्वे कलाकार वृंद श्री निराली बेन सुनी एवं सर्वे महानुभावो भगवदीय वैष्णव जमुना मनोहर स्वरूपे श्री यमुना जी ना दिव्य गुणगान भगवदीय श्री धीरज लाल भाई गढ़िया संयोजक सहयोगी अने मनोरथी एवं परम भगवदीय वैष्णव डॉक्टर श्री नयन भाई धरैया
શ્રી ભાવનાબેન એમનો પરિવાર, સર્વે સ્નેહી સગા વાલા પ્રિય આત્મીયજનો, ઉપસ્થિત શ્રી યમુનાજીના એવા કૃપાપાત્ર જેની માટે શ્રી યમુનાજી શબ્દરૂપે વહી રહ્યા છે. શ્રી યમુનાજીનું કાર્ય છે વહેવું, અને આપણું કાર્ય છે એના લહેરમાં જોડાવી જવું. તેવા સર્વે ભાગ્યવાન વૈષ્ણવ, અશુભ મંગલ દિવસ યમુનાજીના ગુણગાનનો ચતુર્થ દિવસ, ચતુર્થ પ્રિયા માટે ચતુર્થ દિવસ ઘણો સૌભાગ્યશાળી હોય, અને એની પૂર્તિ કોણ કરે તો કે ગોપાષ્ટમી. પ્રથમ ગૌચરણ કયો આજ? ભગવાન કૃષ્ણ આજે પ્રથમ વખત ઘરની બહાર ચરણ મૂકી રહ્યા છે, પુરુષાર્થ કરવા જઈ રહ્યા છે, જગતને એક સંદેશ આપી રહ્યા છે કે જો પુરુષાર્થ કરવું એ જીવ માત્રનું લક્ષણ છે, કર્તવ્ય છે. ગાયોને ચરાવવા નીકળ્યા છે, દસવિધ રસનું પાન કર્યું છે, કરાવ્યું છે, પોતાના મસ્તકનો મુગટ અને મોરપીંચ એ ગાયને ધરાવી છે, અને ગાયના મસ્તકના શિંગડા ધારણ કર્યા છે, કર્ણ ધારણ કર્યા છે. આજનો શિંગાર ગૌકર્ણ, અને એવો અલૌકિક મંગલ શુભ દિવસ જેના માધ્યમથી આપણે સર્વે ગુણગાન કરી રહ્યા છીએ. પ્રિયજનો, જગતમે યમુનાજી પરમ કૃપાલ, જ્યાં જીવ અટકે છે ને ત્યાં યમુનાજી સહાયક થાય છે. અટકવું જીવનું લક્ષણ છે, આ જીવને અટકવા ન દેવું એ શ્રી યમુનાજીનો ગુણ છે. અને આપણે સર્વે આ યમુનાજીના પદના ગુણગાન શ્રવણ મંગલ કરી રહ્યા છીએ. સૌભાગ્ય છે નૂતન વર્ષ પ્રારંભ થાય અને યમુનાજીની કૃપા થાય, ભાઈજી બીજું ઉપર સમય મળે તો બધા વિચારે કે ચલો એ તીર્થરૂપી યમુનાજીમાં સ્નાન કરાવીએ. પણ હવે કેવા કેટલા બધા લોકો હોય જે બીજના દિવસે મથરા નથી જઈ શકે, એનું શું? તો એવા એવા વિરલા ભક્તો માટે અમારા મનોવથી અહીંયા તમારા નજીકમાં આખા યમુનાજીનો ઘાટ બનાવી દીધો, કે ત્યાં નથી પહોંચી શકતા ને એ અહીંયા આવીને સ્નાન કરે. એમે કહેવાનું દેહ બોડે ક્યાં ભયો, આ ખાલી પાણી ઉપર પધરાવવાથી શું થાય? હૃદય જ્યાં સુધી ભીનું ના થાય ને ત્યાં સુધી ભક્તિ મળતી નથી. કપડા બદલવાથી કોઈ સ્વભાવ થોડી બદલાય, સ્વભાવ ત્યારે જ બદલાય હૃદયમાં પરિવર્તન થાય. યમુનાજીના પદ પરિવર્તન છે. પુષ્ટિ માર્ગમાં પરિવર્તન બે પ્રકારે થાય છે, એક સંવત્સ અને એક પરિવત્સ. જ્યારે ગદ્ય મંત્ર શ્રવણ કરો ને તો એમાં પરિવત્સ શબ્દ આવે છે, કે જીવનમાં સંવત્સ દર વર્ષે બદલાય પણ ક્યારે ન બદલાય એવું પરિવર્તન એ બ્રહ્મ સંબંધના માધ્યમથી શ્રી મહાપ્રભુજી દ્વારા થાય છે. અને બીજું પરિવર્તન શ્રી યમુનાજીના ગુણગાન અને સંગથી થાય છે. અને હંમેશા યાદ રાખો કે સંગ કોનો છે ને સૌથી વધારે મહત્વ એનું છે. જેવો સંગ એવા વિચાર, ઉત્તમ સંગ તમને કથા સુધી લઈ જાય, સત્સંગ સુધી લઈ જાય. આપણે ભૂખ શેની છે, આપણે જરૂર શેની છે, કયા માર્ગે મારે ચાલવું છે ને ક્યાં પહોંચવું છે એનું ચિંતન બહુ જરૂરી છે. ઘણા લોકો દૂર દૂર પહોંચી જાય પણ પોતાના હૃદય સુધી પહોંચી શકતા નથી, બહુ લાંબા લાંબા અંતર કાપી લે છે ઘણા લોકો, પણ અંતરકરણમાં કોણ છે ને એને ઓળખી શકતા નથી. ત્યારે કહેવાય કે આ યમુનાજીના માધ્યમથી
તમે તમારા અંતરમન સુધી પહોંચી શકશો. કે બીજાના દોષ જોવા બહુ સહેલા છે, પોતાના જોવા કઠિન થઈ જાય. બીજાના સ્વભાવને ઓળખવો સહેલો છે, પોતાના સ્વભાવને ઓળખવો કઠિન છે. કોઈને સમજાવવા જવું સહેલું છે, પણ પોતે સમજી જવું બહુ કઠિન થઈ જાય. તે આત્મગુરુ કોણ બનશે? તે કહેવાય શ્રી યમુનાજી. એ તમારામાં પરિવર્તન લાવશે, ચેન્જીસ. અને એટલે જ પ્રથમ સિદ્ધિ કહે કે ભગવદ સેવા ઉપયોગી દેહ. દેહ તો મળી ગયો છે, આ જગતમાં કેટલા બધા લોકો છે, એને કૃષ્ણનો સ્પર્શ ક્યાં થયો છે? ભગવદ સેવા ઉપયોગી દેહ મળવો એ શ્રી યમુનાજીની કૃપા. પુષ્ટિના ઇતિહાસમાં આવે ને, બે ભાઈઓ હતા ને આજ્ઞા કરી કે ચંદન શિનાજીને ધરવાનું છે, લઈને આવો. બંને ભાઈઓ મલ્યાચલ પર્વત પર ગયા. એક ભાઈ ઝાડ પર ચડ્યો છે ને એક ભાઈ નીચે ઉભો છે. ચંદન લેવા માટે ઝાડ પર ચડ્યો ને નીચે પટકાયો, ત્યાં ત્યાંનો દેહ ગયો. બીજા ભાઈને દુઃખ થયું, મનમાં ક્લેશ થયો. ક્યારે બે ભાઈઓ હતા, સાથે આવ્યા, સાથે જવાનું હતું, પેકનું નીતિલામાં પ્રવેશ થયો, શું કરું? પણ ચંદન એને ઘુસાયતી પાસે પહોંચ્યો, ચંદન ઘસ્યું પણ ખરું, એને જાતે શિનાજને લગાવ્યું પણ ખરું, પણ મનમાં એ વખતે દુઃખ થયું. ક્યારે બે ભાઈઓ હતા, એક જ રહી ગયો, બંને સેવા કરતા, કેવો આનંદ આવત. એ સમયે ઠંડી હવા આવી. ભાઈ વિચારે કે આ હવા ક્યાંથી આવે છે? શિનાજીના પાછળ ગયો તો બીજો ભાઈ જે નિત્યલામાં ગયો હતો ને, એ પંખો કરીને શિનાજીની પંખાની સેવા કરતો હતો. આ યમુનાજીની કૃપા. ભગવત સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત કરાવો એ શ્રી યમુનાજીની મૂળ કૃપા છે. અને સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય તો પ્રભુનું અધરામત પ્રાપ્ત થાય. અને કયું અધરામત? આજના દિવસે કહી શકાય કે પ્રભુ ગૌચરણ કરવા નીકળ્યા ને ત્યાં છાક લીલા કરી, અને છાક લીલાના સમાચાર દૂર દૂર સુધી પહોંચ્યા છે. લક્ષ્મીજીને મળ્યા, વિચારી હું અધરામત લઈ આવું. શિવજીને થઈ હું અધરામત લઈ આવું. પણ બ્રહ્માજી તો ખાલી વિચાર્યું નહીં, પહોંચ્યા છે લેવા માટે, કે જે મારે તો લઈ જ લેવું છે. પણ વ્રજમાં સીધા તો અવાય નહીં, આવા માટે એક જ રસ્તો છે, યમુનાજી, બીજું કોઈ નહીં. યમુનાજીનો સંપર્ક કર્યો, યમુનાજી કે કોઈને ના પાડી ના શકે, આવી જાઓ. તો માછલી મીનનું રૂપ લીધું, માછલી બનીને આવ્યા. યમુનાજી પછી માછલી કેમ બનો છો? સીધા જે પહોંચો કે ના, સીધો પહોંચું તો અધરામંદ લાયક હું નથી, પણ પ્રભુ પોતાના જૂઠન હાથ આપનામાં ખાસા કરે છે આપને અધરામત પ્રાપ્ત કરાવવા માટે. એટલે આપને અધરામત આપશે એમાંથી કણિકા હું લઈ લઈશ. તો યમુનાજી બધાને વહારે આવે છે, જોડાય છે. અને જો બ્રહ્માજી મનોહત કર્યો છે કે ના, મારે જવું જ છે, આવ્યા છે મીન બનીને. પણ ઠાકોરજી બધાનું જાણે છે, આખા જગતને છે ને. હે, આપણે કોઈ પણ વાત કરી શકીએ, પ્રભુ સામે ખોટી વાત ચાલતી નથી. પ્રભુને ખબર પડી કે આજે યમુનાજીના જલમાં હાથ ખાસા ધોવાના નથી. સખાઓને રોક્યા, પોતે પણ રોકાયા. કે કેમ, શું કારણ છે, કેમ હાથ નથી ખાસા કરવા, શું કારણ થયું છે? સખાઓ જાય છે કે ના? સખાઓને કહ્યું કે જો ઓ ગોપ બાલકો, આજે મારા પિતાંબરમાં જ હાથ લૂછી લેજો, યમુનાજીમાં પધરાવવાનું નથી. જેને અધિકાર નથી અધરામત, એને કેવી રીતે મળે? અધિકારની પ્રાપ્તિ થવી. જો ક્રોધ આવ્યો, વિષ્ણુ પર ક્રોધ થયા, ગાયનું અપહરણ કર્યું, ગો બાલકોનું અપહરણ કર્યું, પણ ભૂલ સમજાય છે, ભૂલ સમજાઈ જાય છે. ઠાકોરજીનો ફરી સ્વીકાર કરે, યમુનાજી સ્વીકાર કરે. તો શ્રી યમુનાજી કેવા છે? બધાનો સ્વીકાર કરે છે.